जय श्री स्वामीनारायण। आज आप धोरण आठ नो पहलो पाठ यूरोपियन प्रजा भारत में आगमन विषे जीशू। तम आप आग जी गया कि प्रस्तावना त्यारबाद आप जी गया कि क्रिस्टोफर कोलंबसे कई रीते अमेरिका जवा जड़मार्ग शोधियों। त्यारबाद आप जी गया कि वास्को द गामाए कई रीते भारत तरफ आवा जड़मार्ग की शोध करी। त्यारबाद आप जया कि आ पोर्टुगीसो अपना देश में आया और के रीते सत्ता जमावी। त्यारबाद पोर्टुगीजों अंत कई रीते आव्यो अने त्यारबाद आपणे बीजी प्रजा आपणा देशमां आवी अने कई रीते तेणे वेपार कर्यो तेमां डच लोको, त्यारबाद अंग्रेजो, त्यारबाद फ्रांसना लोको, त्यारबाद फ्रांसना लोको फ्रेंचो आव्या अने तेणे केवी रीते आपणा देशमां सत्ता जमावी। अने आ बधा ज लोकोमां अंग्रेजो छे ए बलवान सत्ता हती, एटला माटे अंग्रेजो टकी सक्या अने बीजा जे बीजी प्रजा हती ते एनो अंत आव्यो, एटले के एणे आपणा देशमांथी बीजा देशमां जवुं पड्युं, पोताना देशमां जवुं पड्युं। अने आ अंग्रेजोए बंगाळमां पोतानो वेपार वधारवा माटे घणा बधा प्रयत्नो कर्या अने बंगाळमां पोतानी सत्ता जमावी। अने कई रीते तेणे हुगलीमां 1651 प्रथम कोठी स्थापी अने त्यारबाद एणे करमुक्त वेपार करवानी परवानगी औरंगजेब पासेथी लीधी अने त्यारबाद सत्ता बदलाता बंगाळमां आ कई रीते विरोध करवामां आव्यो। मुर्शिद अली नामना व्यक्तिए आ विरोध कर्यो कि तमे शा माटे बंगाळमां करमुक्त वेपार करो छो, तो एटला माटे 1757 प्लासीनुं युद्ध थयुं। तो आजे आपणे प्लासीना युद्ध विशे जोवाना छीए। तो प्लासीनुं युद्ध છે એ ઈસવીસન 1757 થયું હતું, પરંતુ બંગાળમાં જ્યારે સત્તા બદલાણી એટલે કે સિરાજ ઉદ્દોલા નામનો શાસક એ 1756 બંગાળમાં આવે છે, એટલે કે સૌથી પહેલાં 1756 સિરાજ ઉદ્દોલાનું શાસન સિરાજ ઉદ્દોલા છે શાસનમાં આવે છે અને આ છે ખૂબ ઉતાવળિયા સ્વભાવનો હતો, એટલા માટે આ સિરાજ ઉદ્દોલા છે એની અંગ્રેજો ઉપર ધાક હતી। ધાક એટલે શું કે અંગ્રેજો તેનાથી ડરતા હતા, અંગ્રેજો ડરતા હતા એટલા માટે એ અંગ્રેજો છે એ એવું ઈચ્છતા હતા કે આ સિરાજ ઉદ્દોલા છે એ સત્તા ઉપરથી ઉતરી જાય, એટલે કે એને આપણે ગમે તે રીતે સત્તા ઉપરથી ઉતારવો છે। એટલા માટે એણે અંગ્રેજ લોકોએ કૂટનીતિ ઘડી। કૂટનીતિ એટલે કે એનો જે સેનાપતિ હતો એનું નામ હતું મીર જાફર। આ સેનાપતિ મીર જાફરને એ ખરીદી લે છે, એટલે કે એવી કૂટનીતિ અપનાવે છે કે આ મીર જાફરને એવી લાલચ આપે છે કે તું અમારો સાથ આપીશ તો અમે તને બંગાળનો નવાબ બનાવીશું। એટલા માટે મીર જાફર છે એ માની જાય છે અને મીર જાફરને સત્તાની લાલચ હોય છે કે જો હું બંગાળનો નવાબ બનું તો મારી પાસે ઘણી બધી સત્તા અને સંપત્તિ આવે, એટલા માટે આ કૂટનીતિનો ભોગ બને છે મીર જાફર। અને તે મીર જાફર એ સિરાજ ઉદ્દોલાની વિરુદ્ધમાં અંગ્રેજો સાથે ભળી જાય છે। આ સિરાજ ઉદ્દોલા અંગ્રેજોને ઘણી બધી વાત કહે છે, ઘણી બધી વાત કરે છે કે તમે અમારા દેશમાં વેપાર કરો છો તો કર ભરીને વેપાર કરો, અને કર ભર્યા બાદ તમે જે કિલ્લેબંધી કરો છો એ બધી કિલ્લેબંધી બંધ કરો। તો અંગ્રેજો છે એ માનતા નથી અને અંગ્રેજો છે આ મીર જાફરને ખરીદી લે છે। આ બધી શરતોનું પાલન નથી કરતા અંગ્રેજો, એટલા માટે થઈ અને આ સિરાજ ઉદ્દોલાએ 30,000 સૈનિકો છે એની સાથે એ હુમલો કરે છે। કોના ઉપર? અંગ્રેજો ઉપર। અંગ્રેજો ઉપર 30,000 સૈનિકો સાથે હુમલો। કોના પર હુમલો કરે છે? અંગ્રેજો પર।
अंग्रेजों पर हुमलो करे छे अने आ हुमला मा अंग्रेजों पर हुमलो करी अने अंग्रेजों ने बंदीवान बनावी ले छे अने तेना वहाणो छे एने घेरी ले छे। एटले आ बधानो बदलो लेवा माटे सामेथी रोबर्ट क्लाय के जे अंग्रेजनो एक गवर्नर हतो ए रोबर्ट क्लाय वळतो हुमलो करे छे। રોબર્ટ ક્લાય વળતો હુમલો કરે છે આ યુદ્ધ માત્ર નામ પૂરતું જ હતું, કારણ કે જેના સેનાપતિ હતા મીર જાફર એ તો હવે કોની સાથે હતા? અંગ્રેજોની સાથે જ હતા। એટલા માટે આ યુદ્ધ છે માત્ર અર્ધો દિવસ જ ચાલેલું અને એમાં અંગ્રેજોની જીત થઈ હતી, કારણ કે તેણે મીર જાફરને ખરીદી લીધો હતો અને એ સૈનિકો વચ્ચે ખાલી યુદ્ધ કહેવા માત્રનું જ હતું, કારણ કે એ યુદ્ધ થયું જ નહીં અને એ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ અને આ સેનાપતિને જે લાલચ આપી હતી એને મીર જાફરને એને નવાબ બનાવવામાં આવે છે। એટલે દગાથી આ સિરાજ ઉદ્દોલાનું આ યુદ્ધમાં ખૂન કરવામાં આવે છે। સિરાજ ઉદ્દોલાનું દગાથી ખૂન। આ યુદ્ધમાં સિરાજ ઉદ્દોલા મૃત્યુ પામે છે અને ત્યારબાદ એટલે કે આ યુદ્ધથી જ આપણા દેશમાં સત્તા છે, અંગ્રેજોની સત્તા છે એ શરૂઆત થાય છે, કે અંગ્રેજોની સત્તા સ્થાપવા માટે આ યુદ્ધ છે એ ખૂબ જ મહત્ત્વનું ગણવામાં આવે છે, કારણ કે આખા ઇતિહાસમાં આ મહત્ત્વની ઘટના હતી, કારણ કે અંગ્રેજોની છે સત્તા છે એ હવે કાયમી થવાની હતી ભારતમાં। એટલા માટે આ યુદ્ધને એ મુખ્ય યુદ્ધ ગણવામાં આવે છે। ભલે તે યુદ્ધ ન થયું હોય છતાં પણ આ યુદ્ધ છે એને ભારતીય ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન આપવામાં આવે છે અને ધીમે 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 આ સિરાજ ઉદ્દોલા મૃત્યુ પામે છે અને તેની જગ્યાએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે। પરંતુ અમુક સમય જતાં આ મીર જાફરને પણ એવું લાગવા માંડે છે કે અંગ્રેજો છે એ આપણા દેશમાં આપણા દેશને પાયમાલ કરવા માટે આવ્યા છે, એટલા માટે આ મીર જાફર પણ વિરોધ કરે છે। એટલે એટલા માટે થઈ અને આ મીર જાફરની જગ્યાએ બીજા મીર કાસિમને એ નવાબ બનાવવામાં આવે છે। એટલા માટે હવે પછીનું જે યુદ્ધ થશે એ યુદ્ધ હતું બક્સરનું। તો હવે આગળ આપણે બક્સરના યુદ્ધ વિશે જોઈએ। બક્સરનું યુદ્ધ છે એ મીર કાસિમ અને અંગ્રેજો વચ્ચે ઈસવીસન 1764માં થયું હતું। ઈસવીસન 1764માં મીર કાસિમ અને અંગ્રેજો વચ્ચે આ બક્સરનું યુદ્ધ થયું હતું, કારણ કે મીર જાફરને જો એ માનતો ન હતો અંગ્રેજોનો, એટલા માટે અંગ્રેજોએ તેને હટાવી અને તેની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવી દીધો। પણ મીર કાસિમ તો એના કરતાં પણ વધારે મહત્વાકાંક્ષી હતો, એટલા માટે છે એ પણ અંગ્રેજોનું કહેવું માનતો નથી। એટલે અંગ્રેજોનું માનતો ન હોવાથી એને પણ અંગ્રેજો હટાવવા માગતા હતા, એટલા માટે ઈસવીસન 1764માં આ બંગાળનો નવાબ જે હતો મીર કાસિમ એની સાથે યુદ્ધ થાય છે। એટલે કે મીર કાસિમ છે એ બીજા બે રાજાઓની મદદ લઈ અને અંગ્રેજો સાથે યુદ્ધ કરે છે અને એમાં ઈસવીસન 1765માં મીર જાફરનું મૃત્યુ થાય છે। ઈસવીસન 1765માં મીર જાફરનું મૃત્યુ થાય છે અને ત્યારબાદ રોબર્ટ ક્લાય ખુદ પોતે જ બંગાળનો નવાબ બની જાય છે। એટલે કે એના આગળ જે બીજા બે નવાબો હતા એ હવે હટી જાય છે, મૃત્યુ પામે છે અને રોબર્ટ ક્લાય છે આખી બંગાળની સત્તા પોતાના હાથમાં લઈ લે છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વધારે સત્તા મળે છે કે બંગાળમાં તે લોકો વેપાર કરી શકે
અને આખા જ ભારતમાં પોતાની સત્તા જમાવી દે છે. અને અંગ્રેજોએ આ રીતે આ બે યુદ્ધ દ્વારા બે યુદ્ધો જીતીને આપણા દેશમાં ભારતમાં સત્તા જમાવી. એટલા માટે આ પ્લાસીનું યુદ્ધ છે એ એક મહત્ત્વનું યુદ્ધ ગણવામાં આવે છે. અને આ પ્લાસીના યુદ્ધનું નામ એ એક પલાશી નામના વૃક્ષ એટલે કે પલાશી નામના ખાખરાના વૃક્ષ ઉપરથી પડેલું છે અને તેનો રંગ લાલ કલરનો હોય છે અને હોળીના રંગમાં વપરાય છે. એના નામ ઉપરથી પ્લાસીના યુદ્ધનું નામ પડેલું છે. તો આજે આપણે પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ બંને જોઈ ગયા. આજે આપણે આ પહેલો પાઠ પ્રકરણ 1 એ પૂરું થાય છે. આપણે આ પાઠમાં ઘણું બધું જોઈ ગયા, પ્લાસીનું યુદ્ધ અને છેલ્લું બક્સરનું યુદ્ધ. જય સ્વામિનારાયણ.